Audio Jungle. విద్యాలయం ఎయిర్ లెర్నింగ్ క్లాస్ మాస్టర్ ను హార్దిక స్వాగత చే జై సదా జై శ్రీ కృష్ణ సుప్రభాతం ధోరణ 10 విషయ గణిత ప్రకరణ 2 బహుపదియ రివిజన్ లెక్చర్ నంబర్ 6 આપણે આની પહેલાના લેક્ચરમાં દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદીના શૂન્યો વિશે શીખ્યા. હવે બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ જોઈએ. તો દ્વિઘાત બહુપદીને જો આલ્ફા અને વંચાય આલ્ફા અને બીટા અને વંચાય બીટા એ દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી કે જ્યાં એ શૂન્ય નથી ના શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ થાય, જ્યાં આ બી ને એ શું છે તો કે બી છે એ આ એક્સ નો સહગુણક છે, આ એક્સ નો સહગુણક સાથે ગુણનાર આંકડો, અને એ શું છે તો કે એક્સ વર્ગ નો સહગુણક છે, આ એ છે એ એક્સ વર્ગ નો, એટલે અહીંયા જે આંકડો આવે ને એ અહીંયા લખવાનો, અહીંયા જે આંકડો આવે એ અહીંયા લખવાનો. એવી જ રીતે શૂન્ય નો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા એટલે કે બે બીજ નો સરવાળો અથવા બે બીજ નો ગુણાકાર બરાબર સી ના છેદમાં એ, સી એટલે આ અચળ પદ છેદમાં એ એટલે એક્સ વર્ગ નો સહગુણક, અચળ પદ એટલે અહીંયા કોઈ આંકડો હોય સંખ્યા હોય તે, અને અહીંયા જે આંકડો હોય કાંઈ ન હોય તો એક, અહીંયા એક્સ વર્ગ ની આગળ કાંઈ ન હોય તો અહીંયા એક લખાય. તો દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર એક્સ નો વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા બે ના બે શૂન્ય એક અને બે છે, મતલબ કે જો આમાં તમે એક અને બે ની કિંમત મૂકો તો આના બરાબર જીરો આવે એટલે એને શૂન્ય કહેવાય બરાબર, એ આપણે જાણીએ છીએ. તો બે બીજ નો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર આના બે શૂન્ય, બે બીજ એક અને બે છે તો એક વત્તા બે એટલે ત્રણ, ત્રણ ને આપણે માઇનસ લખી શકીએ. તો અહીંયા જુઓ આ એક્સ નો સહગુણક ઓછા બી ના છેદમાં એ, એટલે આ ઓછા અને બી એટલે ઓછા ત્રણ, આગળ ઓછા છે એટલે ઓછા ત્રણ છેદમાં એ એટલે કે એક્સ વર્ગ ની આગળ કઈ નથી એટલે એક, તો ઓછા કૌંસમાં ઓછા ત્રણ ના છેદમાં એક એટલે કે માઇનસ એક્સ નો સહગુણક છેદમાં એક્સ વર્ગ નો સહગુણક, એમ કરવાથી આપણને બે બીજ નો સરવાળો મળે. આનો ફાયદો એ છે કે બીજ શોધ્યા સિવાય બીજ નો સરવાળો અને ગુણાકાર આપણે આની મદદથી શોધી શકીએ છીએ. કોઈ પણ બહુપદીના બીજ શોધ્યા સિવાય બીજ નો સરવાળો અને બીજ નો ગુણાકાર એટલે કે શૂન્ય શોધ્યા સિવાય શૂન્ય નો સરવાળો અને શૂન્ય નો ગુણાકાર શોધી શકીએ છીએ. એવી જ રીતે જો આલ્ફા અને બીટા એ કોઈ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય તેવી બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા બે સરવાળો ઇન્ટુ એક ગુણાકાર એટલે કે બે શૂન્ય નો ગુણાકાર આ સમીકરણ દ્વારા પણ મળે, અને વ્યાપક રીતે એટલે કે એકદમ વિસ્તૃત રૂપમાં જોઈએ તો પી ઓફ એક્સ બરાબર કે છગડીયા કૌંસમાં એક્સ વર્ગ ઓછા કૌંસમાં સાદા કૌંસમાં આલ્ફા વત્તા બીટા એટલે કે બે બીજનો સરવાળો, બે બીજનો બે શૂન્યનો સરવાળો ઇન્ટુ એક્સ કૌંસની બહાર એક્સ વત્તા બે બીજનો ગુણાકાર અથવા બે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા છગડીયો કૌંસ પૂરો, જ્યાં કે કોઈ પણ શૂન્યતર શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે, આવા સ્વરૂપે આને દર્શાવી શકાય. જો આલ્ફા તથા બીટા વિરોધી સંખ્યા હોય તો શું થાય, જો આ બે વિરોધી સંખ્યા હોય તો શૂન્ય થાય એટલે કે ઓછા બી બરાબર ઓછા બી ના છેદમાં એ બરાબર શૂન્ય એટલે એ ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય એટલે કે ઓછા બી બરાબર શૂન્ય એટલે કે બી બરાબર શૂન્ય. તો આલ્ફા તથા બીટા પરસ્પર વિરોધી સંખ્યા હોય, મતલબ આ બે બીજ પરસ્પર વિરોધી સંખ્યા હોય તો બી બરાબર જીરો થાય એટલે કે આપેલી બહુપદીમાં એક્સ વાળું પદ હોય જ નહીં. અને જો નંબર બે આલ્ફા અને બીટા પરસ્પરના વ્યસ્ત હોય એટલે કે બે શૂન્યનો ગુણાકાર એક થતો હોય, પરસ્પર વ્યસ્ત એટલે તમને ખબર છે આગળ આની વ્યાખ્યા શીખી ગયા નીચલા ધોરણમાં કે જો બે બીજ
બે સંખ્યાનો ગુણાકાર એક થતો હોય તો એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યા કહેવાય. ત્યાં પરસ્પરના વ્યસ્ત હોય તો શું થાય? મતલબ કે આલ્ફા ગુણ્યા બીટા, હવે આ બે તો વ્યસ્ત છે, વ્યસ્ત છે એટલે બેનો ગુણાકાર એક થઈ જાય, એટલે કે સી ના છેદમાં એ બરાબર એક, એટલે કે એ ગુણ્યા એક એટલે એ, મતલબ સી બરાબર એ થાય, સી બરાબર એ થાય. એટલે કે આ એ અને સી આ બે આંકડા સરખા હોય, જો આ એક હોય અહીંયા કાંઈ ન હોય તો અહીંયા એક હોય, અહીંયા બે હોય તો અહીંયા બે હોય, અહીંયા ત્રણ હોય તો અહીંયા ત્રણ હોય, પરસ્પર અહીંયા માઇનસ બે હોય તો અહીંયા અહીંયા શું હોય, અહીંયા પણ માઇનસ બે હોય. ટૂંકમાં આ બે સરખા થાય જો બે બીજ પરસ્પર વ્યસ્ત હોય, અને જો બે બીજ પરસ્પર વિરોધી હોય તો આ પદ આખું શૂન્ય થઈ જાય, આ પદ હોય જ નહીં. હવે આગળ વધીએ ત્રિઘાત બહુપદી માટે. જો આલ્ફા બીટા અને ગે, આને તો આપણે સમજીએ છીએ પણ આને વંચાય ગે માં, ગેલ માં નહીં, ગે માં. એ ત્રિઘાત બહુપદી ax નો ઘન વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d આને પ્રમાણિત સ્વરૂપ કહેવાય ત્રિઘાત બહુપદી, જ્યાં એ શૂન્ય નથી, કારણ કે આ શૂન્ય હોય તો આખું પદ શૂન્ય થઈ જાય, તો આ ત્રિઘાત બહુપદી નો હોય ના, શૂન્ય હોય એટલે કે એના બીજ હોય, એનો ઉકેલ હોય, તો શૂન્ય નો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા બરાબર માઇનસ બી ના છેદમાં એ. સુરેખ બહુપદી માટે પણ શૂન્ય આ રીતે મળે, દ્વિઘાત બહુપદી માટે પણ બે બીજ નો સરવાળો માઇનસ બી ના છેદમાં એ મળે, અને ત્રિઘાત બહુપદી માટે પણ આ જ રીતે. જુઓ આમાં પણ આ જ છે, આમાં પણ આ જ છે, માત્ર એનો સંદર્ભ બદલી જાય. માઇનસ નો સહગુણક થાય આની સાથેનો જે આ આંકડો છે, આની સાથેનો આંકડો એને આ બી ને એક્સ વર્ગનો સહગુણક કહેવાય, અહીંયા એ ને એક્સ ઘનનો સહગુણક કહેવાય, અહીંયા સી ને એક્સ નો સહગુણક કહેવાય, અને ડી છે એ અચળ પદ છે. તો માઇનસ એક્સ વર્ગનો સહગુણક છેદમાં એક્સ ઘનનો સહગુણક એ. એટલે હવે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, પહેલા અને બીજા બીજનો ગુણાકાર વત્તા બીજા અને ત્રીજા બીજનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર વત્તા ત્રીજા અને પહેલા શૂન્યનો ગુણાકાર, એટલે કે આલ્ફા બીટા વત્તા બીટા ઇન્ટુ ગેમા વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર સી ના છેદમાં એ. જેમ અહીંયા બે બીજનો ગુણાકાર સી ના છેદમાં એ હતો દ્વિઘાત બહુપદી માટે, એમ અહીંયા પણ અહીંયા સંદર્ભમાં સી એટલે એક્સ નો સહગુણક થાય ને એ એટલે એક્સ ઘન નો સહગુણક થાય, અહીંયા અચળ પદ આવતું હતું, અહીંયા એક્સ નો સહગુણક થાય. તો બે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આ રીતે મળે, અને અહીંયા ત્રીજું કે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર માઇનસ ડી ના છેદમાં એટલે કે બરાબર માઇનસ કૌંસમાં અચળ પદ છેદમાં એક્સ ઘનનો સહગુણક. તેથી આ રીતે આ ત્રણ સૂત્રો પછી અહીંયા આ બે સૂત્રો, આ બધું તમારે યાદ રાખવાનું છે. આ યાદ હશે એ સિવાય આ બે પછી આવું બધું યાદ હશે ને તો તમને દાખલા ગણવા ઇઝી થઈ પડશે. સૌ ઇઝી એટલે સૌ ઇઝી, આ દાખલા બહુ સરળ છે, તરત જ આવડી જશે. દાખલા તરીકે ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન ઓછા છ એક્સ નો વર્ગ વત્તા અગિયાર એક્સ ઓછા છ, એના માટે જો એક્સ ઘનનો સહગુણક અહીંયા કાંઈ નથી, એક્સ ઘનના સહગુણકને આપણે એ કહીએ છીએ, આની સાથે સરખાવીએ તો એક્સ ઘનની આગળ એ છે, એમ અહીંયા એક્સ ઘનની આગળ કાંઈ નથી એટલે એક, એક્સ વર્ગની આગળ ઓછા છ છે તો અહીંયા બી બરાબર ઓછા છ, અહીંયા એક્સની આગળ વત્તા અગિયાર છે એટલે સી બરાબર અગિયાર, અને ડી બરાબર ઓછા છ, આની સાથે સરખાવીએ તો. હવે આમાં x ની જગ્યાએ પહેલા 1 લઈએ તો 1 મૂકી અહીંયા જ્યાં જ્યાં x ઘન એટલે 1 નો ઘન 1 નો વર્ગ 1 એવી રીતે અહીંયા મૂકી અને સાદું રૂપ આપીએ તો 1 ઓછા 6 વત્તા 11 ઓછા 6 એટલે કે 11 ને 12
અને ઓછા છ ઓછા છ એટલે ઓછા બાર, બાર ઓછા બાર એટલે શૂન્ય. મતલબ અહીંયા એક છે આનું શૂન્ય છે આ બહુપદીનું. એવી રીતે એક્સ ની જગ્યાએ બે મૂકીએ તો બે નો ઘન ઓછા છ, કૌંસમાં બે નો વર્ગ વત્તા અગિયાર, કૌંસમાં બે ઓછા છ, જ્યાં જ્યાં એક્સ છે ત્યાં બે મૂકા. સાદો રૂપ આપીએ તો બે ની ત્રણ ઘાતાંક એટલે આઠ ઓછા બે નો વર્ગ એટલે ચાર, ચાર છ ચોવીસ વત્તા અગિયાર દુ બાવીસ ઓછા છ, એટલે કે આઠ વત્તા બાવીસ એટલે ત્રીસ, અને ઓછા ચોવીસ ઓછા છ એટલે ઓછા ત્રીસ. ઓછા ઓછા એટલે ક્રિયા સરવાળાની નિશાની ઓછાની, ત્રીસ માઇનસ ત્રીસ એટલે ઝીરો. એટલે કે બે છે એ પણ આ ત્રિઘાત બહુપદીનું શૂન્ય છે. પી ઓફ થ્રી એટલે કે જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ત્રણ, એટલે ત્રણ નો ઘન ઓછા છ કૌંસમાં ત્રણ નો વર્ગ વત્તા અગિયાર કૌંસમાં ત્રણ ઓછા છ, એટલે કે ત્રણ નો ઘન એટલે સત્યાવીસ, ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ ઓછા ત્રણ નો વર્ગ એટલે નવ ગુણ્યા છ એટલે ચોપન, ઓછા ચોપન વત્તા અગિયાર તેરી તેત્રીસ ઓછા છ, સત્યાવીસ વત્તા તેત્રીસ એટલે સાઠ, અને ઓછા ચોપન ઓછા છ એટલે ઓછા સાઠ. આ બે નો સરવાળો, આ બે નો સરવાળો નિશાની સહિત, સાઠ ઓછા સાઠ એટલે શૂન્ય. આમ આપેલી બહુપદીના ત્રણ શૂન્ય થયા, એક બે અને ત્રણ, કારણ કે એની કિંમત મુકતા બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય છે એટલે એને બહુપદીના શૂન્યો કહેવાય. હવે અહીં પેલો બીજ આલ્ફા બરાબર એક, બીજું બીજ બીટા બરાબર બે, અને ત્રીજું બીજ ગેમા બરાબર ત્રણ, એ આપેલી ત્રિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ નો ઘન ઓછા છ એક્સ નો વર્ગ વત્તા અગિયાર એક્સ ઓછા છ ના શૂન્ય છે. હવે આપણે આ સૂત્ર પ્રમાણે જોઈએ, પેલા શૂન્ય નો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા એટલે એક વત્તા બે વત્તા ત્રણ, એટલે કે આ ત્રણેય નો સરવાળો છ. છ ને આપણે આમ લખી શકીએ કે માઇનસ કૌંસમાં માઇનસ છ છેદમાં એક, તો માઇનસ છ એટલે શું છે તો કે બી છે, એટલે અહીંયા ઓછા છે એટલે ઓછા બી ના છેદમાં એ એટલે એક, એટલે એક ની જગ્યાએ એ, એટલે કે ઓછા એક્સ નો વર્ગ ઓછા એક્સ વર્ગ નો સગુણ છેદમાં એક્સ ઘન નો સગુણ. તો આ સૂત્ર પ્રમાણે થયું, આ પેલા સૂત્ર પ્રમાણે. હવે બીજા માટે તો આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ઇન્ટુ ગેમા વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર એક ગુણ્યા બે વત્તા બે ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ગુણ્યા એક, એટલે કે ત્રણ ને છ, ત્રણ ને છ નવ, નવ ને બે અગિયાર, એટલે કે અગિયાર ના છેદમાં એક. અગિયાર ને આપણે આમે લખી શકીએ ને, અહીંયા અગિયાર એટલે શું છે તો કે સી છે, સી અને એ એટલે એક છે, એટલે સી ના છેદમાં એ, એટલે કે એક્સ નો સગુણ છેદમાં એક્સ ઘન નો સગુણ. જો આપણે આ બીજ શોધીને મેં તમને બતાવ્યું, તમે બીજ શોધ્યા વગર પણ બીજ નો સરવાળો, બબે બીજ ના ગુણાકાર નો સરવાળો અને ત્રણેય બીજ નો ગુણાકાર, એટલે કે ત્રણેય શૂન્ય નો ગુણાકાર, આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા બરાબર એક ગુણ્યા બે ગુણ્યા ત્રણ, એટલે કે ત્રણ દુ છ એકુ છ, એટલે કે ઓછા કૌંસમાં ઓછા છ ના છેદમાં એક એમ લખી શકો, એટલે ઓછા ગુણ્યા ઓછા એટલે વધતા થઈ જાય, અને છેદમાં એક એટલે એક છ ના છત્રી. તો ઓછા છ એટલે શું છે તો કે આપણા ડી છે, એટલે કે ઓછા ડી ના છેદમાં આપણે એમ લખી શકીએ ને, ડી ના છેદમાં એ. તો અચળ પદ ઓછા અચળ પદ છેદમાં એક્સ ઘન નો સગુણ. હવે આને આપણે આ શૂન્ય માટે આપણે આવું સમીકરણ પણ મેળવી શકીએ વ્યાપક રીતે, કે કે કાઉન્સ બોક્સ કાઉન્સમાં એક્સ નો ઘન ઓછા કાઉન્સ આદા કાઉન્સમાં આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા એક્સ નો વર્ગ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા વત્તા બીટા ઇન્ટુ ગેમા વત્તા ગેમા ઇન્ટુ આલ્ફા એક્સ ઓછા આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. મતલબ કે જો આપણે ત્રણેય બીજ જાણતા હોય તો એ બીજ ઉપરથી વિસ્તૃત રૂપે અથવા વ્યાપક સ્વરૂપે આપણે ત્રિઘાત બહુપદી મેળવી શકીએ, જેમ આપણે અહીંયા દ્વિઘાત બહુપદી મેળવી શકતા હતા એમ આપણે અહીંયા ત્રિઘાત બહુપદી પણ મેળવી શકીએ. તો તમે લોકો આનો સારી રીતે અભ્યાસ કરજો, બે ત્રણ વખત આ જોજો, સમજવા પ્રયત્ન કરજો તો ચોક્કસ આવડી જશે. હવે પછી આપણે આગળ જૂના સમો જોશું અને પછી આના ઉદાહરણ જોશું અને આગળ આપણે શીખશું, બરાબર છે? તો તમે લોકો ખાસ કરીને આ ત્રણ ચાર વાર જોશો એટલે તમને આ આવડી જ જશે, 100% ની ખાતરી સાથે કહું છું. અસ્તુ, જય સરદાર.